નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર ચુમોતેર જોવાના છીએ તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપડેટ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર એકની હવે પ્રથમ પ્રશ્ન આપેલો છે કે ભાઈ ભારતના સ્વાસ્થ્ય મંત્રી કોણ છે ઓપ્શન એ નિર્મલા સીતારમન ઓપ્શન બી હર્ષવર્ધન ઓપ્શન સી મંજુલા સુબ્રમણ્યમ અને ઓપ્શન ડી ડૉક્ટર વિજયન ગોયલે તો આ ભારતના સ્વાસ્થ્ય મંત્રી કોણ છે તો કે ડોક્ટર હર્ષવર્ધન છે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે અને મિત્રો નિર્મલા સીતારામન છે એ કોણ છે હાલમાં તો કે ભારતના નાણાં મંત્રી છે તો આ બે માહિતી આપણે યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર બે કે ભાઈ ભારતમાં ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યો હતો ઓપ્શન એ મહાત્મા ગાંધીએ ઓપ્શન બી મેડમ ભીખાજી કામાએ ઓપ્શન સી સરોજિની નાયડુએ કે ઓપ્શન ડી જવાહરલાલ નહેરુએ તો કોણે ફરકાવ્યો હતો મિત્રો તો કે ભાઈ ઓપ્શન બી મેડમ કામા એટલે કે મેડમ ભીખાજી કામાએ છે એ સૌપ્રથમ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ક્યારે ફરકાવ્યો હતો તો કે ઓગણીસો સાતમાં ક્યાં ગણે તો કે જર્મનીના ટુટ જર્મનીના

વચ્ચે મધ્યમાં વંદે માત્ર અને નીચે સૂર્ય અને ચંદ્ર હતા આ શું દર્શાવતા હતા તો કે ભાઈ એ સમયે ભારતમાં સાત સાત મહત્વના પ્રાંત હતા કેટલા તો કે સાત તો આ સાત છે એક છે સરખા છે સમાન છે એ એકતાનું રૂપ બતાવતું હતું એટલે કે સાત કમળો છે એ દર્શાવતા હતા પછી વંદે માતરમ એ સમયે આપણો નારો ગુંજતો હતો એટલે કે નારો હતો પછી અને ચાંદો અને સૂરજ એમની વાત કરીએ તો કે સૂરજ હિન્દુઓનું અને ચંદ્ર એ મુસ્લિમ ધર્મનું એટલે કે બંને એકતા દર્શાવતું હતું હિન્દુ અને મુસલમાનની એકતા દર્શાવતું હતું એટલે કે આ જે આપણો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો એ કોણે ફરકાવ્યો હતો તો કે મેડમ ભીખાઈજી કામાએ ફરકાયો હતો જેના રંગ કેટલા હતા સાત ત્રણ હતા લાલ લીલો અને કેસરી અને આ ક્યારે ફરકાયો હતો ઓગણીસો સાતમાં કઈ જગ્યાએ જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં ફરકાયો હતો જેમાં સાત કમળ વંદે માતરમ અને ચાંદો અને સુરજ છે એમનો સમાવેશ થતો હતો આ સિવાય મિત્રો બીજી વાત કરીએ મહાત્મા ગાંધી તો કે આપણા ભારતના રાષ્ટ્રપિતા છે જેમની સમાધિ ક્યાં આવેલી છે રાજઘાટમાં અને આ સિવાય ઘણા બધા એમણે સ્વાતંત્ર્ય સેનાનીના પ્રયત્નો કરેલા છે ઘણી બધી ચળવળો પણ પોતે ચલાવેલી છે આ સિવાય વાત કરીએ તો કે ભાઈ જવાહરલાલ નહેરુ તો કે ભારતના પ્રથમ વડાપ્રધાન અને એમની સમાધિ ક્યાં આવેલી છે શાંતિ વનમાં આ સિવાય સરોજીની નાયડુ તો કે ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે હિન્દની બુલબુલ પ્રથમ મહિલા રાજ્યપાલ રહી ચુક્યા છે હિન્દની બુલબુલ તરીકે પણ ખાસ એવા જાણીતા છે તો મિત્રો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ મરણ ટીપ કોની કૃતિ છે ઓપ્શન એ ઈશ્વર પેટલીકર ઓપ્શન બી જયંતિલાલ ગોહિલ ઓપ્શન સી પન્નાલાલ પટેલ અને ઓપ્શન ડી મનુભાઈ પંચોળી તો મનુ મરણ ટીપ છે એ કોની કૃતિ છે મિત્રો તો કે ઈશ્વર પેટલીકર આ સોરી ઓપ્શન બી છે જયંતિલાલ ગોહિલની છે કોની છે જયંતિલાલ ગોહિલની પણ મિત્રો અહીંયા તમને ખાલી એટલો ફેર કરીને આપે કે ભાઈ જન્મ જન્મટીપ જન્મ ટીપ આ જન્મ ટીપ છે એ કોની છે તો કે ઈશ્વર પેટલીકરની છે કોની છે ઈશ્વર પેટલીકરની જ્યારે મરણ ટીપ આવશે તો કોઈ આવશે જયંતિલાલ ગોહિલની આવેલી છે આ સિવાય પન્નાલાલ પટેલ તો કે એમનો જન્મ છે ક્યાં થયો હતો તો કે રાજસ્થાનના માંડવીમાં છે એ થયો હતો અને મિત્રો આ ઈશ્વર પેટલીકરનો જન્મ છે એ પેટલી ગામે થયો હતો આથી લોકો એમને પેટલીકર તરીકે ઓળખવા લાગ્યા હતા તો પન્નાલાલ પટેલની વાત કરીએ તો કે એમના ક્યાં જન્મ થયો હતો તો કે ભાઈ રાજસ્થાનના માંડવીમાં થયો હતો અને એમને શું કહેવાય છે તો કે ભાઈ સાહિત્ય જગતનો ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય એમની મહત્ત્વની કૃતિ કઈ છે તો કે માનવીની ભવાઈ અને બીજી છે મળેલા જીવ કે માનવીની ભવાઈ માટે એમને એક ભારત સરકાર તરફથી જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે કોણ તો કે પન્નાલાલ પટેલ કઈ સાલમાં તો કે ઓગણીસો પંચ્યાસીમાં છે એ મળેલો છે તો આટલી માહિતી યાદ રાખીશું મનુભાઈ પંચોળી તો કે મનુભાઈ રાજારામ પંચોળી એમનું 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 ઉપનામ 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 શું છે 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 તો 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 કે કે દર્શક દર્શક મિત્રો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર કે ભાઈ અજરખ છાપકામ સેનામાં ઉપર થાય છે એટલે કે અજરકનું જે સાબકામ છે એ શેની ઉપર થાય છે ઓપ્શન એ ટેરાકોટા ઉપર ઓપ્શન બી સિરામિક ઉપર ઓપ્શન સી ધાતુના બીબા બનાવવામાં અને ઓપ્શન ડી કાપડ ઉપર તો કયો આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન ડી એટલે કે કાપડ ઉપર છે એ અજરકનું કામ છાપકામ કરવામાં આવે છે હવે મિત્રો સિરામિક અને આ ધાતુના બીબામાં તેમાં તમને ખ્યાલ આવી જશે પણ આ તેરા એટલે શું તો કે ભાઈ એનો અર્થ થાય પકવેલી માટીના રમોકડા ટેરાકોટા એટલે શું થશે તો કે પકવેલી માટીના રમોકડા તરીકે છે એ ઓળખાશે એટલે યાદ રાખીશું આ સિવાય આપણે ટેરાકોટાના એટલે કે પકવેલી માટીના રમકડાના અવશેષો સિંધુખીની સભ્યતામાંથી પણ આપણે મળી આવ્યા હતા આપણે બંને વસ્તુ યાદ રાખીશું આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ વાયુના ગતિવાદ મુજબ કયા તાપમાને વાયુનું દ્રબાણ શૂન્ય હોય છે ઓપ્શન એ ઝીરો સેલ્શિયસ જીરો અંશ સેલ્સિયસ આવશે મિત્રો સો સેલિયસ સેલ્સિયસ ઓપ્શન સી બસો તોતેર અંશ સેલ્શિયસ અને ઓપ્શન ડી એકસો સત્યાસી સેલ્શિયસ તો કયો જવાબ આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન સી આપણો સાચો જવાબ આવશે એટલે કે જીરો બસો તોતેર સેલ્શિયસ છે ત્યારે વાયુનું જે તપ છે દબાણ છે કેવું હોય છે શૂન્ય હોય છે હવે જીરો અંશ સેલ્શિયસની વાત કરીએ મિત્રો તો કે ભાઈ પ્રવાહી પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં શું થાય છે રૂપાંતર થાય છે જો પ્રવાહીનું તાપમાન જીરો અંશ સેલ્સિયસ કરવામાં આવે તો રૂપાંતર થઈ જાય છે તો કે બરફમાં એટલે કે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય છે પછી સો સેલ્સિયસ સો અંશ સેલ્શિયસની વાત કરીએ તો કે જો પ્રવાહીને સો અંશ સેલ્સિયસ તાપમાન આપવામાં આવે તો પ્રવાહીમાંથી શું થઈ જાય તો કે વાયુમાં રૂપાંતર થાય છે એટલે કે જીરો અંશ સેલ્સિયસ છે શું થાય છે તો કે પ્રવાહીમાંથી બરફમાં સ્વરૂપ રૂપાંતર થાય છે અને સો અંશ સેલ્શિયસ તાપમાને પ્રવાહીમાંથી સ્વરૂપ રૂપાંતર થઈ જાય છે તો કે વાયુનું રૂપાંતર થાય છે તો મિત્રો આ પ્રશ્નમાં આપણે આટલી માહિતી યાદ રાખીશું અને આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો કોઈ તમને ક્વેરી હોય કન્ફ્યુઝન હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ